હેલો વિદ્યાર્થી મિત્રો હું વઘાસ જેમ શિક્ષણ સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ દસ ગુજરાતીની અંદર આપણે એકથી આઠ ચેપ્ટર ભણી ગયા અત્યાર સુધીમાં જે બી ચેપ્ટર ભણ્યા છે એને લગતું મેં જોઈ પણ કામ તમને આપ્યું છે એ તમે તમારી નોટબુકની અંદર પૂરું કરી દીધું હશે ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળના પર તરફ જઈએ એ પહેલાં મારે તમને એક વાત પૂછવી છે વિદ્યાર્થી મિત્રો ગુજરાતીનો વિડીયો ભણવા માટે બેઠા છો તો ગુજરાતીની ટેક્સ્ટબુક છોડી લઈને બેઠા છો ને કારણ કે આ કાવ્યમાંથી જે પણ આપણે ભણીશું જે તમારી બોર્ડની પરીક્ષા માટે જે આઈએમપી હશે એ તમને હું જણાવીશ તો તમારે તમારી ચોપડીની અંદર પેન્સિલ દ્વારા શું કરવાનું છે અન્ડરલાઈન કરવાનું છે બરાબર વિદ્યાર્થી મિત્રો ચલો હવે આપણે આપણા ચેપ્ટર તરફ જઈએ તો કાવ્ય નવ માધવને દીઠો છે ક્યાય એનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી ગીત એના કવિ છે હરીન્દ્ર દવે કાવ્ય નવ માધવને દીઠો છે ક્યાંય એનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી ગીત એનો લેખક કવિ છે હરીન્દ્ર દવે ચલો હરિન્દ્ર દવેનો પરિચય મેળવીએ તો હરીન્દ્ર દવેનો જન્મ ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસસો ત્રીસમાં થયો હતો જ્યારે એમનું મૃત્યુ ઓગણત્રીસ માર્ચ ઓગણીસો પંચાણુંમાં થયું હતું હરિન્દ્ર હરીન્દ્ર જયંતિલાલ દવેનું વતન ખંભરા જે કચ્છમાં આવેલું છે તેઓ શું હતા પત્રકાર હતા કવિતા નવલકથા નાટક વિવેચન નિબંધ જેવા ક્ષેત્રોમાં તેમણે ખેડાણ કર્યું છે એટલે કે એમાં એમણે લખાણકાણ આપ્યું કામ આપ્યું છે આસવ મૌન શૌર્યપનિષ્ઠ હયાતી તેમના સંગ્રહ છે તેઓ મુખ્યત્વે કવિ છે તેમના ગીતોનું માધુર્ય ધ્યાન એ લોકો ખેંચે છે અગનપંખી પળના પ્રતિબિંબ માધવ ક્યાંય નથી મુખવટો અનાગત ગાંધીની કાવડ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હી એવોર્ડ એનાયત થયેલા છે આપણું જે આ કાવ્ય છે એ કાવ્ય ગુજરાતીમાં લખાયેલા કૃષ્ણ વીરના કાવ્યોમાંનું એક અનેક રીતે નોખું પડે છે એટલે કે જ્યારે પણ કૃષ્ણના વીરને લઈને કાવ્ય આપણે ભણતા હોઈએ તો એ કાવ્યની અંદર કાં તો રાધાની વાત કરવામાં આવી હોય કાં તો ગોકુળમાં રહેતા ગોપીઓની વાત કરવામાં આવી હોય કાં તો નંદ બાવા કે યશોદાની વાત કરવામાં આવી હોય કાં તો ભક્ત અને કૃષ્ણનો વીરની વાત કરવામાં આવી હોય જ્યારે અહીંયા તો કૃષ્ણ અને કૃષ્ણની વાસળીના વીરની વાત છે કૃષ્ણ અને કસ કૃષ્ણની વાસળીના વીરની વાત છે કેમ કારણ કે જ્યારે કૃષ્ણ ભગવાન ગોકુળ છોડીને કાયમ માટે મથુરા જાય છે અને મથુરાથી પછી એ દ્વારકા જાય છે એ ગોકુળ પાછા આવતા નથી ત્યારે એ પોતાની વાસળી ગોકુળમાં જ મૂકીને જતા રહે છે ત્યારે એ પોતાની વાસળી ક્યાં મૂકીને જતા રહે છે ગોકુળમાં જ એ રાધાને સોંપીને જાય છે ત્યાર પછી કૃષ્ણ વાસળી ક્યારે વગાડતા નથી જ્યારે એ બાળ બાળ લીલા કરતા હતા ત્યારે એમને વાસળી વગાડી છે યુવા અવસ્થામાં એને વાસળી ક્યારે વગાડી છે નહીં એટલે અહીંયા વાસળી અને કૃષ્ણના વિરહની વાત આપણે કાવ્યની અંદર ભણવાની છે તો વિદ્યાર્થી મિત્રો ચલો હવે આપણે કાવ્ય તરફ જઈએ તો શું કહે છે જો વાસળીથી વિખૂટી થઈને આ સુર એક ઢૂંઢે કદમ કદમની છાયા શું કહે છે જે વાસળી કૃષ્ણ ભગવાન રાધાને સાચવવા માટે આપીને ગયા છે એટલે કે જે વાસળીથી કૃષ્ણ ભગવાન કાયમ માટે છૂટા પડી ગયા છે એ કૃષ્ણ એ વાસળીથી અલગ પડી ગયેલો સૂર એટલે કે સ્વર વાસળીનો સ્વર વાસળીનો સ્વર ક્યારે સંભળાય જ્યારે વાસળીની અંદર કોઈ વ્યક્તિ દ્વારા પોતાનું શરીરમાંથી રહેલું હવા પ્રાણવાયુ પ્રાણવાયુ દ્વારા એ હવા કાસળીની અંદર ફૂંકે છે ત્યારે એ વાસળી કોઈ એક સૂર પકડી શકે છે એટલે શું કહે છે વાસળીથી વિખોટું પડી ગયેલો સૂર એટલે કે સ્વર શું શું ગોતી રહ્યું છે કદમની છાયામાં કૃષ્ણને શોધી રહ્યા છે કેમ કારણ કે કૃષ્ણ ભગવાન જ્યારે ગાયોને ચરાવવા માટે આવતા હતા ત્યારે કદમના ઝાડ નીચે એ બેસીને વાસળી વગાડતા અને ગાયો આજુબાજુમાં ચરતી એટલે શું કહે છે કદમની છાયામાં એટલે કે કદમના વૃક્ષની છાયામાં એ કૃષ્ણ ભગવાનને ગોતે છે પણ ત્યાં એને કૃષ્ણ મળતા નથી માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે મારા માધવને દીઠો છે ક્યાંય શું કહે છે માર્ગની એટલે કે રસ્તામાં જે ધૂળ હોય એ ધૂળને ઢંઢોળીને એટલે કે ધૂળમાં હાથ ફેરવીને ધૂળમાં શોધીને શું કરે છે પૂછે છે કેમ ધૂળમાં હાથ ફેરવે છે કારણ કે એ ધૂળમાં એ માટીમાં કૃષ્ણના ચરણની રજ છે એ માટીમાં શું રહેલું છે કૃષ્ણના ચરણની રજ એટલે કે જ્યાં કૃષ્ણના ચરણની પવિત્ર રજ રહેલી છે એ રજ ઉપર પોતાનો હાથ ફેરવીને કૃષ્ણને શોધવાનો એ પ્રયત્ન કરે છે અને શું પૂછે છે મારા માધવને દીઠો છે ક્યાંય એટલે કે મારા માધવને તમે ક્યાંય જોયો છે યમુનાના વહેણ તમે મોંઘા છો કેમ અને રાધાની આંખ ઉદાસ કા શું કહે છે યમુના નદીના વહેણ એટલે કે પા પાણીના વહેણ જે દિશામાં વહેતા હોય પાણી જે દિશામાં ગતિ કરતું હોય એને વહેણ કહેવાય અને જ્યારે નદીનું વહેણ નદીનું પાણી જ્યારે ગતિ કરતું હોય ત્યારે શાંત અવાજમાં એનો અવાજ તમને સંભળાય છે જો તમે સાંભળવાનો પ્રયત્ન કરો તો ખલખલખાખલ અવાજ આવતો હોય છે એટલે શું કહે છે આ નદીના વહેણ નદીના પાણીની ગતિ ધીમી કેમ છે એ શાંત કેમ થઈને એટલે કે કૂદ કરતી કરતી કેમ નથી જતી એ મૂંગી મૂંગી કેમ ચાલીને જઈ રહી છે અને બીજી તરફ જોઉં છું તો રાધાની આંખમાં પણ ઉદાસી જોવા મળે છે જ્યારે કૃષ્ણ ગોકુળમાં હતા ત્યારે રાધાના ચહેરા ઉપર રાધાનો ચહેરો ખિલખિલાટ હસ હસતો હતો અને એની આંખોમાં એક અનેરી ચમક હતી એ ચમક હવે રાધાની આંખોમાં જોવા મળતી નથી એટલે શું કહે છે રાધાની આંખો કેવી છે ઉદાસ છે વહી જતી આ લહેરખી વ્યાકુળ કરે છે અહીં સરતી આ સાંજનો ઉજાસ વહી જતી લહેરખી એટલે કે પવનની લહેરખી એટલે કે પવનની લહેરખી પવનની ગતિ જે દિશામાં વહી રહી છે એ ગતિ પણ સૂરને શું કરી રહ્યું છે આકુળ વ્યાકુળ કરી રહ્યું છે બાવરું કરી રહ્યું છે કે આ જે ઉજાસ છે એટલે કે સાંજના સમયમાં તમે જોજો જ્યારે સંધ્યા આથમી રહી હોય છે ત્યારે વાતાવરણ ઠંડુ થઈ ગયું હોય છે અને પવન પણ થોડો ગતિમાં ગતિમાં વેગ કરી રહ્યો હોય છે એટલે કે સાંજની સાંજ પણ એટલે કે સંધ્યા આથમી રહી છે સાંજનો ઉજાસ પણ ધીમે ધીમે પોતાની દિશામાં ગતિ કરી રહ્યો છે સરી રહ્યો છે એટલે કે પોતાની દિશામાં ગતિ કરી રહ્યો છે બહાવરી વિભાવરીના પગલાંથી લાગણીથી રાતરાણી ઝાકળથી નાય છે એટલે શું કહે છે ગભરાયેલી રાત્રિના પગલાંની લાગણીથી એટલે કે બહાવરી એટલે કે ગભરાયેલી એટલે શું કહે છે વિભાવરી એટલે રાત્રિ આ જે સમાનાર્થી શબ્દો છે એ ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે બહાવરી અને વિભાવરી બહાવરી એટલે ગભરાયેલી અને વિભાવરી એટલે રાત્રિ એટલે શું કહે છે ગભરાયેલી રાત્રિના પગલાંથી પગલાંના સ્પર્શથી પગલાંની લાગણીથી રાતરાણી શું કરી રહી છે ઝાકળથી નાઈ રહી છે એ એ જરાત રાણીને પણ પેલા સૂર પૂછી રહ્યા છે મારા માધવને દીઠો છે ક્યાંય એટલે કે મારા માધવને જોયો છે ક્યાંય ઉડતું આવે જો અહીં મોરપીચ તો 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 અમે સાચવીશું સુવાળા રંગ એ શું કહે છે માધવના મસ્તકમાં જે મોર મુગટ છે એ મોર મુગટ ઉપર શું બિરાજમાન છે મોરપીચ જો માધવના મુગઠમાંથી મોરપીચ ઉડીને મારી પાસે જો આવે તો તો અમે એ મોર પીછની અંદર રહેલા જે સુવાળા રંગ છે જે નાચુક રંગો છે એ રંગોને અમે કાયમ માટે સાચવીને રાખીશું મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શ્યામાના તે નામનો મયંક શું કહે છે મારી મોરલી એટલે કે મારી મારી વાસળીના આભમાં એટલે કે તમે જોજો વાસળીની ઉપર ગોળ આકારના બિંદુ હોય છે એટલે કે કાળા હોય છે છિદ્ર હોય છે એટલે શું કહે છે મારી મોરના આભમાં ઉગે છે એક શ્યામ નામનો મયંક શ્યામ નામનો મયંક એટલે કે શ્યામ નામનો મયંક એટલે કે ચંદ્ર ચંદ્ર એટલે કે કૃષ્ણ નામનો એક ચંદ્ર ઉગે છે જળમાં તે તે જ એનું એવું રેલાય હવે પાતાળે હરિવર પરખાય છે એટલે કે યમનાના જળમાં જ્યારે રાત્રિના સમયે એ સૂર જ્યારે હરિવરને કૃષ્ણને ગોતવા નીકળે છે ત્યારે યમુનાના જળમાં પેલા ચંદ્રનું જે તેજ ફેલાઈ રહ્યું છે એ તેજ ફેલાવાના કારણે હરિવર ક્યાં દેખાય છે પાતાળમાં હરિવર ક્યાં દેખાય છે પાતાળમાં એટલે શું કહે છે જળમાં યમનાના જળમાં એ સૂર એ ચંદ્રનો તેજ રેલાવાના કારણે હરિવરના પાતાળમાં દર્શન થાય છે એટલે કે હરિવરને પેલે સૂર વાસળીનો સૂર પાતાળમાં જોવે છે અને પાતાળમાં હરિવરને જોઈને એ પ્રશ્નને શોધવાની એની જે એની જે શોધખોળ છે એ ત્યાં પૂરી થાય છે અને છેલ્લે પૂછે છે મારા માધવને દીઠો છે ક્યાંય એટલે કે છેવટે વાસળીના સૂરને કૃષ્ણને શોધવાની જે એને શોધખોળ જે આદરી હતી એ શોધખોળ છે છેવટે શું થાય છે પૂરી થાય છે અને એક આશારૂપી કિરણ એને મળે છે જેના ચંદ્રના તેજમાં અને એ ચંદ્રના તેજના કારણે પાતાળમાં રહેલા શ્રી કૃષ્ણના એ દર્શન કરી શકે છે અને આમ શ્રી કૃષ્ણના દર્શન કરતાની સાથે જ શ્રી કૃષ્ણને પામ્યાની જે હરખ છે જે આનંદ છે એ અનેરો જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું કાવ્ય થયું પૂરું કાવ્ય નીચે આપેલા સમાનાર્થી શબ્દો તળપદા શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો અને સ્વાધ્યાય તમારે તમારી નોટબુકની અંદર લખવાનો છે કાવ્યની નીચે આપેલા સમાનાર્થી શબ્દો તળપદા શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો અને સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં લખવાનો છે અને હા વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ પ્રશ્ન ચારની અંદર પ્રશ્ન બે જે આપેલો છે કાવ્ય પંક્તિ સમજાવો જે તમારે લખવાનો છે નહીં બરાબર વિદ્યાર્થી મિત્રો એક વાક્યના પ્રશ્નની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોમાં એક વાક્યના પ્રશ્નની અંદર આ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે પાતળમાં કોણ પરખાય છે તો પાતળમાં હરિવર પરખાય છે એટલે કે હરિવર દેખાય છે બરાબર વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ અસ્તુ